જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? મજામાં ને વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય ગણિતમાં પ્રકરણ 14 કેટલું મોટું કેટલું ભારે વિષય ભણીશું. આપણે આગળના વિડીયોની અંદર પ્રકરણ 13 ભણ્યા હતા અને એમાં મેં તમને અમુક દાખલા ગણવા આપ્યા હતા અને છેલ્લે કોષ્ટકમાં દાખલાના જવાબના આધારે રંગ પૂરવાનો કહ્યો હતો. આજે આપણે તમારા પુસ્તકમાં પેજ નંબર 187 પરથી પ્રકરણ 14 ભણવાની શરૂઆત કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણ ભણવા માટે તમારે તમારું પુસ્તક સાથે લઈને બેસવાનું છે, કારણ કે આ પ્રકરણની અંદર પ્રવૃત્તિઓ છે અને એ પ્રવૃત્તિઓ તમે પુસ્તક સાથે લઈને બેઠા હશો તો તમને વધારે મજાથી આવશે અને તમે વધારે મજા કરી શકશો એ પ્રવૃત્તિઓ કરવા માટે. હવે જોઈએ, ત્યાં બે બાળકો છે, એમાંથી પહેલી છોકરી જે છે એનું નામ સારિકા છે. સારિકા લખોટીઓ, સિક્કા, રબર જેવી અલગ અલગ વસ્તુઓ એકઠી કરે છે. તમે પુસ્તકમાં પ્રકરણનું નામ લખેલું છે એની બાજુમાં અલગ અલગ વસ્તુઓ જોઈ શકો છો કે એણે પેન્સિલ, રબર, સંચો, લખોટી, અમુક સિક્કાઓ, પીનો એવી અલગ અલગ વસ્તુઓ ભેગી કરેલી છે. હવે તે શું કરે છે તો એક ગ્લાસની અંદરથી થોડુંક પાણી લે છે અને પાણીની ઉપલી સપાટી આગળ 0 એવું નિશાન કરે છે. તમે ત્યાં નિશાન જોઈ શકો છો તમારા પુસ્તકમાં જ્યાં પાણીનો ગ્લાસ આપેલો છે એમાં. હવે વિદ્યાર્થી મિત્રો, તમે પણ આવી રીતે સાથે સાથે પ્રવૃત્તિ કરી શકો છો. એક ગ્લાસ લઈને કાંચનો એની અંદર અલગ અલગ વસ્તુઓ નાખી શકો છો. પહેલાં ગ્લાસની અંદર પાણી ભરવાનું, પછી એમાં નિશાન કરવાનું અને એમાં વસ્તુ નાખતું જવાનું અને પ્રવૃત્તિ કરતી જવાની. જોઈએ એ લોકો કઈ પ્રવૃત્તિ કરે છે. હવે સારિકા શું કહે છે કે જો હું આ ગ્લાસમાં 5 નલખોટીઓ નાખું તો શું તમે અંદાજ લગાડી શકો કે આ પાણીની સપાટી ક્યાં પહોંચી શકે? તો સામે જે એક છોકરો છે એ શું કહે છે કે હું વિચારું છું કે તે અહીં સુધી પહોંચશે. જો તે આંગળી દ્વારા દર્શાવે છે. હવે સારિકા શું કરે છે તો તેણે ગ્લાસની અંદર 5 લખોટીઓ નાખી છે, આથી પાણીની તેમને નવી સપાટી મળી છે અને આ નવી સપાટી પર તેમણે નિશાન કર્યું છે. તમે જોઈ શકો છો નીચે કે પાણી લખોટીઓ નાખવાથી ઉપર આવી ગયું છે. આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે આપણે પાણીની અંદર કોઈ વસ્તુ નાખીએ તો પાણીની જે સપાટી છે એ ઉપર આવે છે. પાણી અડધો ગ્લાસ હોય અને એની અંદર તમે લીંબુ નાખો તો પાણી પોણો ગ્લાસ સુધી ભરાઈ જાય છે. એટલે કે જેટલું લીંબુનું માપ હોય એટલા માપનું પાણી ઉપરની તરફ ધકેલાય છે, એટલે કે ઉપરની તરફ ખસે છે. હવે એ છોકરી સારિકા શું કહે છે કે અરે, તે કેવી રીતે અનુમાન કર્યું? શું તને લખોટીઓના ઘનફળ એટલે કે કદની જાણકારી હતી? સારિકા એને પૂછે છે કે શું તને લખોટીઓનું જે કદ છે એટલે કે ઘનફળ જે છે એના વિશેની ખબર હતી પહેલેથી? તો એ છોકરો શું કહે છે કે મેં તો માત્ર અનુમાન જ લગાવ્યું છે કે લખોટીઓ આ પાણીને કેટલે સુધી ઊંચે લઈ જઈ શકે. તું લખોટીનું કદ એટલે કે ઘનફળ કેવી રીતે શોધીશ? એવો એ સામે સારિકાને સવાલ પૂછે છે કે તું કેવી રીતે લખોટીઓનું ઘનફળ શોધીશ? મેં તો ફક્ત અનુમાન જ લગાવ્યો હતો કે પાણી આટલું ઊંચું જશે. હવે જોઈએ આગળ, સારિકા શું કહે છે કે જુઓ, દરેક લખોટી જે છે એ પાણીને થોડુંક ઊંચે ચડાવશે, બરાબર, કારણ કે તેઓ થોડીક જગ્યા રોકશે અને તેને તેનું ઘનફળ એટલે કે કદ થયું ગણાય. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે કોઈ પણ વસ્તુ તમે પાણીની અંદર નાખો, ઘન વસ્તુ હોય તો પાણીમાં નાખતા એ જગ્યા રોકે છે. હવે વસ્તુ જે જગ્યા રોકે છે એ જગ્યાને એ વસ્તુનું ઘનફળ કહેવાય છે. હવે જોઈએ આગળ, 187 નંબરના પેજ પછી 188 નંબરના પેજ પર એ આગળ શું કરે છે. હવે તમને માપક ગ્લાસ એવું હેડિંગ આપેલું છે અને કહ્યું છે કે હવે તમારે અનુમાન કરવું છે. શું અનુમાન કરવાનું છે? તો શું 5 રૂપિયાના 10 સિક્કાનું કદ એ 10 લખોટીઓ કરતાં વધારે હોઈ શકે કે નહીં? તો તમારે શું કરવાનું છે, એક પાણીનો ભરેલો ગ્લાસ લેવાનો કાંચનો, પછી એની અંદર 5 રૂપિયાના 10 સિક્કા નાખવાના એક એક કરીને, પછી જેટલું પાણી ઊંચું જાય છે એટલી પાણીની સપાટી નોંધો, ત્યાર પછી અંદર હવે 10 લખોટીઓ નાખો પાણીની અંદર એટલા જ પાણીમાં અને ફરીથી એ માપ માપો. બંનેમાંથી કયું પાણી વધારે ઊંચે સુધી પહોંચે છે એ તમારે નક્કી કરવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે આપણે એક વાર્તા આગળના ધોરણમાં ભણી ગયા છીએ. જ્યારે એક રાજા બીમાર પડ્યો હતો અને એના પેટના દુખાવા માટે એક સ્ત્રીએ, વેદિકા નામની એક સ્ત્રીએ એના
પેટની દવા કરી હતી અને એવું કહ્યું હતું રાજાએ કે જે તેનો દુખાવો મટાડશે એને રાજા એક હાથીના વજન જેટલું સોનું આપશે. પરંતુ રાજા કંજૂસ થાય બને છે અને એ સોનું આપતો નથી. ત્યારે વેદિકા કેવી રીતે હાથીનું વજન માપે છે આપણને ખબર છે કે એ નદી કિનારે હોડી લઈ જાય છે, પછી હોડીની અંદર પાણી માપે છે અને પછી એમાં હાથીને બેસાડે છે, પછી એ ફરીથી એટલું પાણી માપે છે અને પછી આગળની વાર્તા આપણે પૂરી કરી હતી કે હવે એ રાજાને એવું કહે છે કે હાથી બહાર આવી ગયો. એના પછી જ્યાં સુધી હાથીનું વજન હતું અને પાણીની સપાટીએ નિશાની કરી હતી ત્યાં સુધી રાજાએ સોનું આપવું પડશે, એટલે કે એમાં એટલા વજન સુધીનું સોનું ભરવું પડશે અને પછી એ સોનું વેદિકાનું થશે. હવે આપણે જોઈએ આગળ. તમને નીચેનામાંથી અમુકના પ્રત્યેકના કદ વિશે અનુમાન લગાવો એવું કહ્યું છે. નીચે આપણને અલગ અલગ વસ્તુઓ આપી છે અને કહ્યું છે કે આ વસ્તુઓનું અનુમાન આપણે લગાવવાનું છે. પહેલું કહ્યું છે આપણને એક દડો લગભગ કેટલું કદ ધરાવે. તો વિદ્યાર્થી મિત્રો, એક દડો જે દડા દ્વારા તમે રમો છો એ દડો 20 લખોટીઓ જેટલું કદ ધરાવે. તો આપણે અહીંયા લખીએ 20. આનાથી વધારે પણ હોઈ શકે, આનાથી ઓછું પણ હોઈ શકે. જો લખોટીઓ મોટી હોય તો લખોટીની સંખ્યા ઘટે, અથવા તો નાની હોય તો લખોટીની સંખ્યા વધી પણ શકે છે. તમે જાતે આ પ્રવૃત્તિ કરી શકો છો. હવે જોઈએ ત્યાર પછી એક રબર લગભગ ખાલી જગ્યા લખોટીઓ કે જેટલું કદ ધરાવે. તો વિદ્યાર્થી મિત્રો, એક રબર જેના દ્વારા તમે ભૂલ પડી હોય તો ભૂસો છો એ રબર 2 લખોટીઓ જેટલું કદ ધરાવતું હશે. આમાં પણ એવું છે કે જો રબર મોટું હોય તો લખોટીઓ વધે છે અને રબર નાનું હોય તો લખોટીઓ ઘટી પણ શકે છે. તમે ધારો કે રબરને ભૂસીને અડધું કરી નાખ્યું હોય તો પછી એમાં 1 લખોટી જેટલું ઘનફળ આવે. પછી 1 લીંબુ લગભગ ખાલી જગ્યા લખોટીઓ જેટલું કદ ધરાવે. તો 1 લીંબુ લગભગ 5 લખોટીઓ જેટલું કદ ધરાવે. આ ફક્ત અનુમાનિત માપ મેં લખ્યા છે, તમારે જાતે પ્રવૃત્તિ કરવાની છે. પછી 1 પેન્સિલ લગભગ ખાલી જગ્યા લખોટીઓ જેટલું કદ ધરાવે. તો 1 પેન્સિલ અંદાજે 1 લખોટી જેટલું કદ ધરાવતી હશે. ત્યાર પછી 1 બટાકુ લગભગ ખાલી જગ્યા લખોટીઓ જેટલું કદ ધરાવે. તો 1 બટાકુ લગભગ 15 લખોટીઓ જેટલું કદ ધરાવતું હશે. હવે જોઈએ આગળ. હવે તમને શું કહ્યું છે કે હવે તમારે 35 લખોટીઓની મદદથી તમારી રીતે એક માપક ગ્લાસ બનાવવાનો છે. કઈ રીતે? તો આપણને ઉપર ગ્લાસ આપેલો છે અને પ્રવૃત્તિ આપેલી છે. પાણીનો એક ગ્લાસ લો અને પાણીની સપાટીની આગળ 0 નિશાન કરો. ત્યારબાદ એ પાણીની અંદર 5 લખોટી નાખો. પછી પાણી જેટલે ઊંચે જાય ત્યાં 5 m એટલે કે 5 માર્બલ એવું લખો. પછી ફરી 5 લખોટી નાખો એટલે 5 × 5 = 10 માર્બલે લાઈન કરો અને 10 m લખો. એવી રીતે 10 પછી 5 હજુ ઉમેરો એટલે 15 m, પછી 15 માર્બલ એટલે પાણી પહોંચશે, પછી હજુ 5 ઉમેરો એટલે 15 × 5 = 20 લખોટી થશે, પછી ત્યાં 20 m એટલે કે 20 માર્બલ એવું લખો, પછી હજુ 5 લખોટી ઉમેરો એટલે 25 માર્બલ ત્યાં પણ નિશાન કરો, ફરી 5 ઉમેરો એટલે 30 એટલે 30 માર્બલ એવું નિશાન કરો, અને હજુ 5 ઉમેરો એટલે કે 35 m એટલે કે 35 માર્બલ 35 લખોટીએ નિશાન કરો. વારાફરતી જેમ જેમ તમે લખોટીઓ નાખતા જશો એમ એમ પાણી ઊંચું આવતું જશે. હવે શું કહ્યું છે કે હવે દરેક વસ્તુને તમારા બનાવેલા માપક ગ્લાસમાં નાખો અને તમારું અનુમાન ચકાસો. અલગ અલગ વસ્તુઓ જેવી કે દીવાસળીના ખોખા, પથ્થર વગેરે વસ્તુઓને તે ગ્લાસમાં નાખો અને નીચે તમને એક કોષ્ટક આપ્યું છે એ કોષ્ટક પૂર્ણ કરો. હવે એક છોકરી જે છે એ શું કહે છે કે દીવાસળીનું ખોખું તરે છે તો હું તેનું કદ કેવી રીતે માપું? તો ઓલો જે બાજુમાં છોકરો હતો સારિકાની સાથે એ શું કહે છે કે ચાલો આપણે તેમાં રેતી કે ખીલ્લીઓ નાખ્યો, એટલે કે દીવાસળીનું જે ખોખું છે એની અંદર આપણે રેતી અથવા તો ખીલ્લીઓ નાખીને એનું કદ માપી શકીએ છીએ. હવે તમને કહ્યું છે વસ્તુનું નામ અને એ કેટલી લખોટીઓ જેટલું કદ રોકે છે એ શોધવાનું છે. હવે સૌથી પહેલાં આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો પથ્થર. કારણ કે દીવાસળીનું ખોખું તો તરે છે તો તમારે દીવાસળીના ખોખાની અંદર રેતી કાં તો ખીલ્લીઓ ભરીને પછી આ પ્રવૃત્તિ કરવાની અને પછી એનો જવાબ સામે લખવાનો. આપણે અત્યારે અહીંયા લખીએ પથ્થર. પથ્થર તો એક પથ્થર 5 લખોટીઓ જેટલું કદ રોકશે. ત્યાર પછી 5 રૂપિયાનો સિક્કો. તો 5 રૂપિયાનો સિક્કો 1 લખોટી જેટલું કદ રોકી શકે. રૂપિયા 5 નો
સિક્કો. આમે એમનેમ લખાયું છે તમે માપીને પણ ગણતરી કરી શકો છો. ત્યાર પછી રૂપિયા 10નો સિક્કો. તો વિદ્યાર્થી મિત્રો રૂપિયા 10નો સિક્કો બે લખોટીઓ જેટલું કદ રોકે. હવે અહીંયા એક ખાનું ખાલી રાખ્યું છે ત્યાં તમારે હું અહીંયા દિવાસળીનું ખોખું લખું છું એ તમારે માપીને જાતે લખવાનું. દિવાસળીનું ખોખું કેટલી લખોટી જેટલી જગ્યા રોકે છે એ તમારે અહીંયા લખવાનું છે. હવે જોઈએ સામેના પેજ પર 189 શાનું કદ વધારે છે. હવે બે વ્યક્તિઓ છે, એક છોકરો છે અને એક છોકરી છે, બંને વાતચીત કરે છે. એ શું કહે છે કે શું તમે મને 6 લખોટીઓનું કદ મિલીમાં બતાવી શકો, એટલે કે 6 લખોટીઓ જેટલું પાણી રોકે છે એટલું પાણી તમે મિલીમીટરમાં કહી શકો. તો સામે એક છોકરો શું કહે છે કે હા, જો આપણે એક માપક શીશી બનાવીએ તો આપણે તે કરી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો તમે 4થા ધોરણમાં 250 મિલીની એક માપક શીશી બનાવી હતી. શું તમે આવી અલગ અલગ માપક શીશી બનાવી શકો છો કે જેના દ્વારા તમે 10 મિલી, 20 મિલી, 30 મિલી, 40 મિલી, 50 મિલી, 60 મિલી વગેરે માપ તમે માપી શકો. તમારા મિત્ર સાથે આની ચર્ચા કરો. તારીખ અને મૌલીએ તેમની માપક શીશી બનાવી છે. હવે એ બંનેએ શું કર્યું છે જોઈએ. તારીખ પાસે એક ઇન્જેક્શનની સિરીજ હતી. તેણે માપક શીશી બનાવવા માટે આ સિરીજનો ઉપયોગ કર્યો છે અને મૌલીએ એક ખાલી શીશીનો ઉપયોગ કરે છે. એ બંને જે વસ્તુ બનાવી છે તમે તમારા પુસ્તકમાં જોઈ શકો છો કે ત્યાં 10 મિલી, 20 મિલી, 30 મિલી, 40 મિલી, 50 મિલી, 60 મિલી એવી રીતે લખેલું છે. અને એ લોકોએ 10-10 મિલી એવી રીતના પાણી નાખીને ઇન્જેક્શનની સિરીજ દ્વારા આ ગણતરી પૂરી કરી છે. હવે એ શું કહે છે કે મેં ઇન્જેક્શનની સિરીજમાં એક વખતે 5 મિલી પાણી ભર્યું. મેં તમને 10 મિલી કહ્યું પણ એણે 5-5 મિલી લઈને ગણતરી કરેલી છે. મારી શીશી પર 10 મિલીનું નિશાન કરવા માટે મેં 2 વખત પાણી શીશીમાં નાખ્યું છે. તમે ત્યાં બાજુમાં જોઈ શકો છો ઇન્જેક્શન. હવે મૌલી શું કહે છે કે મેં મારી માપક શીશી બનાવવા માટે 10 મિલીના માપની એક દવાની ખાલી શીશીનો ઉપયોગ કર્યો છે. 10 મિલીની દવાની જે ખાલી શીશી આવે એમાં એણે પાણી ભરીને આવી રીતે 60 મિલીની એક માપક શીશી બનાવી છે. હવે તમને શું કહ્યું છે કે મૌલીએ 5 રૂપિયાના સિક્કાનું કદ શોધવા માટે તેની માપક શીશીનો ઉપયોગ કર્યો છે. વિદ્યાર્થી મિત્રો તમારે પણ આવું કરવાનું છે. એક માપક શીશી બનાવવાની છે અને 5 રૂપિયાનો સિક્કો માપવાનો છે કે એ કેટલું પાણી રોકે છે. તેણે જોયું કે 5 રૂપિયાના 9 સિક્કાથી 10 મિલી પાણી ઉપરની તરફ ખસે છે. આથી તમે પણ તમારી માપક શીશી બનાવવા માટે 5 રૂપિયાના 9 સિક્કાનો ઉપયોગ કરી જુઓ. તમને જવાબ મળી જશે. હવે તમને શું કહ્યું છે કે તમારી માપક શીશીનો ઉપયોગ કરીને શોધી કાઢો. તો વિદ્યાર્થી મિત્રો તમે જે માપક શીશી બનાવી છે એના ઉપયોગથી તમારે અલગ અલગ વસ્તુઓનું માપ શોધવાનું છે. પહેલું, 6 લખોટીઓનું કદ એટલે કે ઘનફળ કેટલું થાય મિલીમાં. પછી બી, 1 રૂપિયાના 16 સિક્કાનું કદ કેટલું થાય મિલીમાં. પછી સી, હવે નીચેનાને તમારા મનમાં જ ગણતરી કરો કે 24 લખોટીઓનું કદ ખાલી જગ્યા મિલી થાય. તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ 6 લખોટીઓનું કદ શોધ્યું હતું. ધારો કે 6 લખોટીઓનું કદ 10 મિલી થાય તો 24 લખોટીઓનું કેટલું થાય, તો 6 ચોક 24, તો 10 ચોક 40 એટલે કે 40 મિલી થાય. આપણે બોર્ડ ઉપર આના જવાબ અંદાજિત માપ હું ફક્ત લખાવું છું, તમારે જાતે આની ગણતરી કરીને લખવાનું છે. એ પહેલામાં ધારો કે 6 લખોટીઓથી 10 મિલી ઘનફળ થાય. હજુ પણ કહું છું વિદ્યાર્થી મિત્રો આ માપ સાચું નથી, તમારે જાતે ગણતરી કરવાની છે. 10 મિલી પણ હોઈ શકે અને 20 મિલી પણ હોઈ શકે. હવે જોઈએ બી. બીની અંદર સવાલ હતો કે 1 રૂપિયાના 16 સિક્કાનું કદ કેટલું થાય. તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોયું હતું કે 5 રૂપિયાના 10 સિક્કાથી 9 સિક્કાથી 10 મિલી પાણી ઉપર જતું હતું. આપણે 1 રૂપિયાના 16 સિક્કાથી તો અંદાજિત માપ આપણે લખી શકીએ કે 1 રૂપિયાના 16 સિક્કાથી 8 મિલી પાણી ઉપર જઈ શકતું હોય. કારણ કે 5 રૂપિયાના સિક્કાનું વજન વધારે હોય છે અને 1 રૂપિયાના સિક્કાનું વજન ઓછું હોય છે. હવે બી પછી તમને જાતે મનમાં ઉકેલવા માટે કહ્યું છે. સી, કે ભાઈ 24 લખોટીઓનું કદ એટલે કે ઘનફળ કેટલા મિલી થાય. 6 લખોટીઓનું 10 થાય છે તો 24નું કેટલું થશે, 6 ચોક 24, 10 ચોક 40. તો આપણે અહીંયા લખી શકીએ 40
મિલી. ત્યાર પછી ડી છે કે એક રૂપિયાના 32 સિક્કાનું કદ કેટલું થાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક રૂપિયાના 16 સિક્કાનું કદ 8 લખ્યું હતું. 16 દૂ 32, તો 8 દૂ 16 એટલે કે 16 મિલી. આપણે એકના આધારે બીજાનું માપ શોધીએ છીએ. હવે ઈ આપેલું છે કે મૌલીએ 5 રૂપિયાના કેટલાક સિક્કા માપક શીશીમાં નાખ્યા છે, તેમાં તેણે કેટલા સિક્કા નાખ્યા હશે તે આપણે શોધવાનું છે. કે જો 30 મિલી પાણી ઉપરની તરફ ધકેલવું હોય તો. તો વિદ્યાર્થી મિત્રો, 9 સિક્કાથી 10 મિલી પાણી ઉપર જાય છે, તો 30 મિલી પાણીમાં કેટલા હશે આપણે જોઈએ. અહીંયા ઈ લખીએ, અહીંયા 10 મિલી પાણી બરાબર 9 સિક્કા માટે 30 મિલી બરાબર કેટલા. હવે આપણે આની ગણતરી જોઈએ, દાખલો ગણીએ. બરાબર 30 × 9/10, 00 ઉડી ગઈ, 9 × 27. તો 27 સિક્કાથી 30 મિલી પાણી ઉપર જાય. લખીએ અહીંયા 27 સિક્કા. ઈ પછી ઈમાં આપેલી ફૂદડી, હવે ઈની બીજી ફૂદડી. બીજી ફૂદડીમાં સવાલ આપેલું છે કે જો 60 મિલી પાણી ઉપર ધકેલાયું હોય તો. આની જેમ આપણે દાખલો ગણીએ, 10 મિલી બરાબર 9 સિક્કા માટે 60 મિલી બરાબર કેટલા. બરાબર 60 × 9/10, 00 ઉડી ગયા, 6 × 9 = 54, એટલે કે 54 સિક્કા. તો આપણે અહીંયા જવાબ લખી શકીએ 54 સિક્કા. 60 મિલી પાણીથી 54 સિક્કા ઉપરની બાજુ ધકેલી શકાય. હવે જોઈએ આગળ. તમારે પહેલાં અનુમાન કરવાનું છે અને પછી કેટલીક અન્ય વસ્તુઓના કદ તમારે મિલીમાં શોધવા માટે તમારી માપક શીશીનો ઉપયોગ કરવાનો છે. તમને નીચે કોષ્ટક આપેલું છે અને કદ મિલીમાં લખવાનું કહ્યું છે. હવે તમારે ઘરમાંથી અલગ અલગ વસ્તુઓ એકઠી કરવાની અને પછી એ વસ્તુઓનું માપ અહીંયા લખવાનું છે. હવે જોઈએ આગળ, તેમાં કેટલું સમાઈ શકે. હવે બાજુમાં એક કીડી છે, એવું કહે છે કે અનુમાન કરો કે પાણીની અંદર ગળ્યા પછી તમારું શરીર કેટલા લીટર પાણીને ઉપર તરફ ધકેલશે. તો વિદ્યાર્થી મિત્રો, તમારા વજનના આધારે એટલું પાણી ઉપરની તરફ ધકેલાય છે. હવે તમને અહીંયા એક ચિત્ર આપેલું છે, એક સમઘન છે. આવો સમઘન આપણે આગળ એક ચેપ્ટરમાં દોરતા શીખી ગયા છીએ, સમઘન અને લંબઘન બંને. એક સમઘન છે જેની બધી જ બાજુનું માપ 1 સેમી છે. જુઓ કે તમારા ગણિત ગમત પુસ્તકની ઊંચાઈ 1 સેમી છે, તેથી અનુમાન કરો કે 1 સેન્ટીમીટરના કેટલા સમઘન તમારા ગણિતના પુસ્તક જેટલી જગ્યા રોકે. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે તમારું જે ગણિતનું પુસ્તક છે એની લંબાઈ અને પહોળાઈ માપવાની છે. હવે જોઈએ, એક છોકરો શું કહે છે કે અરે, મારું ગણિતનું પુસ્તક આશરે ખાલી જગ્યા 1 સેમી લાંબું છે. તો તમારે આપણું જે આ ગણિત ગમતનું પુસ્તક છે એ પુસ્તકને માપવાનું છે. ધારો કે એની લંબાઈ 20 સેમી થાય છે, તો એના પર કેટલા સમઘન ગોઠવાઈ શકાય. તો આપણે 20 સમઘન ગોઠવી શકીએ. આમે ફક્ત માપ કહ્યું છે, તમારે જાતે માપવાનું છે. જો હું માપ કહી દઈશ તો તમે લોકો જાતે ગણતરી કરીને શોધશો નહીં, તમારે જાતે માપ શોધવાનું છે. પછી એની પહોળાઈ માપે છે અને આ લગભગ ખાલી જગ્યા 1 સેમી પહોળું છે. તો લખો કે અંદાજે 16 સેમી પહોળું હોય, તો અહીંયા લખાય 16 સેમી. ત્યાર પછી આથી 1 સેમીના ખાલી જગ્યા સમઘન તેની પહોળાઈ પર ગોઠવી શકાય. તો આપણે 1 સેમીના 16 સમઘન ગોઠવી શકીએ. તમારે લંબાઈ પહોળાઈ બંને માપવાની અને પછી આ રમત રમવાની છે. હવે જોઈએ આગળ. આથી 1 સેમીના સમઘન ગણિત ગમતના ખાલી પુસ્તક પર ગોઠવી શકાય. તો 16 × 20
એટલે કે કુલ 320 સમઘન આપણે ગોઠવી શકીએ. આ ફક્ત 320 એમનેમ જવાબ શોધ્યો છે, તમારે સાચો જવાબ તમારા પુસ્તકના ગણતરીના આધારે લખવાનો છે. હવે શું કહ્યું છે કે હવે જો આપણે આ બધા સમઘનને એક જ લાઇનમાં ગોઠવીએ તો આ હરોળ કેટલી લાંબી થશે? તો વિદ્યાર્થી મિત્રો, આ હરોળ કુલ 320 સેમી લાંબી થઈ શકે. તમારે શોધવાનું કે આ હરોળ કેટલી લાંબી થાય છે. હજુ તમને મહાવરો આપેલો છે, આ મહાવરો પણ તમારે જાતે ગણતરી કરવાનો છે કે ગણિત ગમ્મતના 5 પુસ્તક દ્વારા મંચ બનાવ્યો હોય તો આ મંચનું કદ એ 1 સેમીને આ ખાલી જગ્યા સમઘન જેટલું થાય. તો વિદ્યાર્થી મિત્રો, એક પુસ્તકથી મહાવરો, એક પુસ્તકમાં 320 સમઘન સમાય છે. તમારે 5 પુસ્તક માટે આ ગણતરી કરવાની છે. ત્યાર પછી બીજો પ્રશ્ન આપેલો છે કે આ વસ્તુઓના કદનો 1 સેમીના સમઘનમાં અંદાજ લગાવો કે એક દિવાસળીનું ખોખું આશરે 1 સેમીના ખાલી જગ્યા સમઘન જેટલું થાય. હવે પુસ્તક માપ્યા પછી તમારે દિવાસળીનું ખોખું લેવાનું છે અને એ ખોખું માપવાનું છે. એની લંબાઈ અને પહોળાઈ બંને માપવાની અને બંને પર કેટલા સમઘન મૂકી શકાય એ શોધવાનું છે. ત્યાર પછી એક જીઓમેટ્રી બોક્સ આશરે, જીઓમેટ્રી બોક્સ એટલે કે તમારું કંપાસ, તમારા બધાએ તમારા કંપાસની લંબાઈ અને પહોળાઈ તમારી સ્કેલ દ્વારા માપવાની છે. પછી એક રબર આશરે 1 સેમીના ખાલી જગ્યા સમઘન જેટલું થાય. પછી તમારે તમારું રબર પણ માપવાનું છે. વિદ્યાર્થી મિત્રો, તમે આ બધું અલગ અલગ વસ્તુઓ માપશો તો તમને મજા આવશે અને તમે કંઈક નવું શીખશો આ પ્રવૃત્તિઓ દ્વારા. હવે તમને દિવાસળીના ખોખાની રમત આપી છે પેજ નંબર 191 અને 192 નંબરના પેજ પર. 192 નંબરના પેજ પરથી આ રમત ચાલુ થાય છે. આ બંને રમત અને 193 નંબરના પેજ પર આપેલું છે કે કાગળનો સમઘન બનાવો. તમારે કાગળનો સમઘન આ પ્રવૃત્તિ દ્વારા બનાવવાનો છે. ત્યાર પછી એ પેજ નંબર 194 પર એ સમઘન પૂરું થાય છે, સમઘન બનાવવાની પ્રવૃત્તિ. ત્યાર પછી તમને કહ્યું છે કે તમારો સમઘન કેટલો મોટો છે અને એ તમારે ગણતરી એ બી સી ડી ઈ અને પેજ નંબર 195 ઉપર બીજો પ્રશ્ન આપ્યો છે આટલી ગણતરી કરવાની છે.